નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા મને. આજે આપણે ધોરણ બે માં જે હવે પછી આપણે 26 મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં આપણે બધા વિષયના ટેસ્ટ લેવાય છે ને, પછી તમારે જીકેની અને ડ્રોઈંગની પરીક્ષા પણ આવશે. આપણે પહેલા સેમમાં ડ્રોઈંગ અને જીકે નહોતું લીધું, આપણે ખ્યાલ હતો કે આપણી સ્કૂલ ખુલી જશે એટલા માટે આપણે ડ્રોઈંગ અને જીકે નહોતા લીધેલા. હવે ફરીથી પહેલા જ આપણે ચેપ્ટરથી આપણે ડ્રોઈંગ અને જીકેની એક્ઝામની શરૂઆત કરવાની છે અને પહેલા પાઠથી આપણે શીખવાનું છે. તો એવી જ રીતે આપણે જો ધોરણ બે માં ડ્રોઈંગનું કરવાનું છે તો આપણે આની પહેલા મેં લેશનમાં પહેલો પાઠ આપેલો હતો. તો તમારે આ ખાલી જગ્યા છે ડ્રોઈંગની છે અને તમારે પરીક્ષામાં આમાંથી ડ્રોઈંગની પહેલો પ્રશ્ન થશે કે નીચેની ખાલી જગ્યા પૂરો, તો તમારે આમાંથી જ પૂછાશે. એટલે તમારે તમારી CW નોટમાં ડ્રોઈંગની અલગ બુક કરવાની નથી, તમારી હિન્દીની બુક છે ને જે એમાં જ તમારે પાછળ લખવાનું છે. પાછળ બે પેજ હોય એમાં તમારે લખી નાખવાનું છે કે વિષય ડ્રોઈંગ ધોરણ આપણું બીજું. તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે જાંબલી રંગ એ ખાલી જગ્યાના જેવો રંગ છે. તો આપણે બધાને ખબર છે કે જાંબલી રંગ બીજા શેમાં હોય છે, ઈશેના જેવો હોય છે. તો કે કઈ વસ્તુ એવી હોય છે કે જાંબલી રંગની હોય છે? તો કે આપણું એક સાપ જ છે, જુઓ છે ને. હા, જો બધા બાળકોને ખબર છે, સરસ. અને ડ્રોઈંગ તો બધાને ગમે. આપણે ઘણી વખત એમ કે હારો આ તો આપણે ડ્રોઈંગનો પીરિયડ છે તો આપણે કેવા ફ્રેશ થઈ જઈએ છીએ છીએ ને. તો આજે પણ આપણે એવી રીતે જ કરવાનું છે, ડ્રોઈંગનો સબ્જેક્ટ કરવાનો છે અને આપણે ડ્રોઈંગમાં ભણવાનું છે. તો તમે પણ ફ્રેશ થઈ જશો, કારણ કે ઘણા દિવસથી તમે વિડીયો સાંભળો છો ને અને વર્ક કરો છો. તો આજે આપણે એક એવો વિષય રાખ્યો છે કે આપણે ફ્રેશ થઈ જઈએ સરસ મજાના. એટલે આપણે આજે ડ્રોઈંગનું શીખવાનું છે. તો બધા બાળકો ડ્રોઈંગમાં ધ્યાન રાખશે. પહેલાં આપણે લખવાનું છે અને પછી આપણે બીજો પાઠ જે છે ને, નીચેના આકારો દોરી અને રંગ પૂરો એ કરશું. અત્યારે પહેલાં આપણે ખાલી જગ્યા લખી લઈએ. તમારી CW નોટમાં પાછળ જે છે હિન્દીની એમાં તમારે લખવાનું છે. તો અહીંયા છે કે જાંબલી રંગ છે એ ખાલી જગ્યાના જેવો રંગ છે. તો જાંબલી રંગ ક્યાં જેવો છે? તો આપણે લખવાનું થશે કે રીંગણાના જેવો છે. રીંગણું છે એ કેવું છે? તો કે જાંબલી રંગનું છે. તો આપણે બધાને ખબર છે કે રીંગણા છે એ જાંબલી રંગના છે. પછી જાંબુ છે એ પણ કેવા છે? જાંબલી રંગના. તો તમે એમાં જાંબલી રંગમાં જાંબુ પણ લખી શકો. પછી છે ઝાડના પાંદડાનો રંગ કેવો છે? તો એ તો સાવ સહેલામાં સહેલો બધા બાળકોને સરસ મજાનો આવડી છે કે ઝાડના પાંદડાનો રંગ કેવો હોય? તો કે લીલો. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે કે લીલો. પછી છે કે પાકી કેરીનો રંગ કેવો હોય? તો પાકી કેરીનો રંગ તમે લખશો કે પીળો. પણ પાકી કેરીનો રંગ પીળો ન તો કયો લખાય? એમાં લખવાનું થશે કે સરી. આપણે પાકી કેરી તો બહુ જ ભાવે ભાવે બધાને. જો સરસ, કેરીનું નામ પડ્યું તો બધાને મોઢામાં પાણી આવી ગયું. તો આપણે પાકી કેરીનો રંગ કેવો લખશું? કેસરી રંગ. પછી ત્રિકોણ છે એના આખા જગ્યા ખૂણા હોય છે. તો આપણે આ ત્રિકોણ દોર્યું આ રીતે. આ તમારો ડ્રોઈંગ સબ્જેક્ટ છે એટલે આકારમાં. તો ત્રિકોણ છે, આ ત્રિકોણ પહેલું એના ત્રણ ખૂણા છે. તો કેટલા ખૂણા હોય? તો કે પેલા આ એક, પછી આ બીજો અને આ ત્રીજો ખૂણો. તો ત્રિકોણમાં કેટલા હોય ખૂણા? તો કે ત્રણ ખૂણા હોય. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે કે ત્રિકોણમાં ત્રણ ખૂણા હોય છે. હવે તે ચોરસમાં, ચોરસમાં કેટલા ખૂણા હોય? તો તમારો આકાર છે આ ચોરસ, આપણે દોર્યું આ ચોરસ આકાર. તો બધાને ખબર છે કે ચોરસ આકારમાં કેટલા ખૂણા હોય? તો કે આ એક, આ બે, આ ત્રણ અને ચાર. તો ચોરસમાં કેટલા ખૂણા હોય? તો એમાં આપણે લખવાનું થશે કે ચાર. પછી છે કે લીંબુનો રંગ ખાલી જગ્યા હોય છે. તો લીંબુ કાચું પણ હોય અને પાકું પણ હોય. તો આપણે લીંબુનો રંગ કેવો લખવાનો? તો કે લીંબુનો રંગ છે એ કેવો છે? તો કે પીળો. પછી છે કે દીવાની જ્યોત છે એનો રંગ કેવો હોય? તો આપણે જો આ કયો દીવો, આ સરસ મજાનો દીવો બનાવ્યો. આ દીવો છે, આ દીવડો સરસ મજાનો બનાવી દીધો. પછી આપણે એમાં સરસ મજાની એક સરસ મજાની જ્યોત થાય. તો આ દીવાની જ્યોત છે કેવી છે? કેવા રંગની થાય? તો દીવાની જ્યોત છે કેવો કલર કરશે એમાં? આપણે બધાને ખબર, દીવો આપણો પ્રગટ હોય ને. તો આ દીવાની જ્યોત કેવી રંગની થાય? તો કે પીળા રંગ. તો આપણે કેવો લખવાનો? પીળો.
તો અહીંયા લખશું પીળો. હવે તો કે લાલ રંગ હોય, લાલ રંગને કેવો માનવામાં આવે છે? તો કે લાલ રંગ છે એને આપણે શું કહેશું? તો કે શુભ રંગ. તો અહીંયા આપણે લખવાનું શુભ. પછી છે કે ખજગિયા રંગને અશુભ રંગ માનવામાં આવે છે. તો અશુભ રંગ કયો છે? તો આવશે કાળો. તો આપણે અશુભ રંગ કરશું કાળો. હવે નારંગીનો રંગ ખજગિયા હોય છે, તો નારંગી કેવી હોય છે? તો નારંગી છે કેવી હોય? કેસરી. તો આપણે લખવાનું કેસરી. પછી લંબચોરસમાં ખજગિયા ખૂણા હોય, તો આપણે ત્રિકોણ જોયું, આ ચોરસ, હવે આવશે લંબચોરસ. તો આ લંબચોરસ છે એને કેટલા ખૂણા થાય? તો કે આ એક, આ બે, ત્રણ અને ચાર ખૂણા. લંબચોરસને પણ કેટલા ખૂણા હોય? તો એમાં આપણે લખવાનું છે ચાર. તો ખૂણા લખશું ચાર. હવે સૂર્યનો રંગ કેવો હોય છે? તો આપણે સૂર્ય સામું જોઈએ છે, આપણે ખબર છે કે સૂર્ય કેવો હોય? તો કે સૂર્ય છે એ પીળા રંગનો હોય છે. હવે રાષ્ટ્રધ્વજ છે ખજગિયા રંગના, રાષ્ટ્રધ્વજમાં ખજગિયા રંગ હોય છે, કેટલા રંગ હોય છે? તો આપણો રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવીએ છીએ, આપણે રાષ્ટ્રધ્વજને જોયો છે. તો પહેલો છે કેસરી, વચ્ચે સફેદ અને લીલો. તો આપણે એમાં કેટલા રંગ છે? તો કે ત્રણ રંગ છે. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખશું ત્રણ. પછી ઝાડના થડનો રંગ કેવો હોય? તો ઝાડના થડનો રંગ આપણે બધાને ખબર છે કેવો આવે છે? તો કે બદામી ભૂરા રંગનો. તો આપણે એમાં કેવો રંગ લખશું? તો કે બદામી. અહીંયા આવશે બદામી. પથ્થાઈ, પથ્થાઈ રંગ છે, પથ્થાઈ રંગનું ઝાડનું થડ છે એ કેવું થઈ ગયું હોય? પથ્થાઈ થઈ ગયું હોય. તો આપણે એમાં રંગ કેવો લખવાનો થાય? પથ્થાઈ. તો પેલી ખાલી જગ્યા છે કે જાંબલી રંગ એ ખાલી જગ્યા રંગનો જેવો છે, તો કે રીંગણા જેવો છે. ચાળના પાંદડાનો રંગ તો કે લીલો છે. પાકી કેરીનો રંગ તો કે કેસરી છે. પછી ત્રિકોણમાં ખાલી જગ્યા ખૂણા હોય તો કે ત્રણ. ચોરસમાં ખાલી જગ્યા ખૂણા હોય તો મેં બતાવ્યું એમ ચાર. પછી લીંબુનો રંગ તો પીળો. દિવાસળીની જ્યોત, તો આપણે લખ્યું જવાબમાં દીવો જોતો એનો મેં જ્યોત કેવી થાય? તો કે પીળો. પછી લાલ રંગ છે એને કેવું માનવામાં આવે છે? શુભ. હવે કાળો રંગ છે એ કેવો છે? અશુભ છે. નારંગીનો રંગ તો કે કેસરી. પછી લંબચોરસમાં ચાર ખૂણા હોય. સૂર્યનો રંગ તો કે પીળો. રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ હોય છે. અને ઝાડના થડનો રંગ તો કે કચ્છાઈ એટલે બદામી. તો આ રીતે તમારે તમારી ખાલી જગ્યા લખી લેવાની છે. તમારે CW નોટમાં તમારે ક્યાં લખવાનું? તો હિન્દીની તમારી CW નોટ છે એમાં લખી લેજો. અને પરીક્ષામાં તમારી આ 14 ખાલી જગ્યા છે, એમાંથી તમારે 5 ખાલી જગ્યા બાકી કરવાની રહેશે. તો દરેક આ રીતે લખી લેવાનું છે. હવે તમારે તમારે કાઢવાનું રહેશે તમારી ડ્રોઈંગ બુક. ડ્રોઈંગ બુકમાં આપણે પાઠ બીજો જે છે ને એ કરવાનો છે કે આકારો દોરી અને એમાં રંગ પૂરો. તો આપણે હવે એની